દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, એની અંદર આગળ ભગવાન એમ કે ત્રણ પ્રકારની જે પ્રકૃતિ છે આ બ્રહ્માંડના, મનુષ્ય માત્રની પ્રકૃતિ એમાં ત્રણ ગુણો હોય છે. ત્રણ ગુણોની બનેલી પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. માં ભગવાન કહે છે કે સત્વગુણ જે છે એનું પરિણામ સુખ છે, માણસને એનું રિઝલ્ટ સુખ મળે છે, એટલે સુખને બાંધે છે. રજોગુણ માણસને કર્મમાં બાંધે છે. રજોગુણ એટલે કર્મોમાં આસક્તિ, કર્મોમાં મોહ થવો, કર્મોમાં આસક્તિ થવી, અને માણસ સારા નરસાનું ભાન ભૂલી જાય એને રજોગુણ કહેવાય. અને તમોગુણ, તમોગુણ ભગવાન કહે છે કે અર્જુન, તમોગુણ અજ્ઞાનને ઢાંકી અને માણસને પ્રમાદમાં લઈ જાય છે. તમોગુણ અંદર જે જ્ઞાન, જ્ઞાન બહારથી વેચાતું નથી લેવાનું. જીવ માત્રનો આત્મા એ જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન છે જ, માત્ર અજ્ઞાનનું આવરણ આવ્યું છે, એને ઓપન કરવાનું છે. જ્ઞાન બહારથી નથી લેવાનું, અજ્ઞાન કાઢી નાખો. એટલે જ્ઞાન તો છે જ, આત્મા પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. પણ તમોગુણ જે પ્રકૃતિમાં હોય, તમોગુણ સૌથી વધારે હોય, ભગવાન કહે છે કે અર્જુન, તમોગુણ જે છે એ માણસને અજ્ઞાનથી ઢાંકી દેશે. તમોગુણવાળી પ્રકૃતિ, એના ઉપર ભયંકર આત્માની ઉપર આવરણો આવી જાય છે, અજ્ઞાનના વાદળો આવી જાય છે, અને એને પ્રમાદમાં જોડે છે. પ્રમાદ એટલે પોતે પોતાનાથી અજાણ રહેવું, પોતાના સ્વરૂપનું ભાન ન થવું, હું પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છું એવું ભાન ન થવું, એને પ્રમાદ કહેવાય. તમોગુણની પ્રકૃતિ હોય એ ક્યારેય પોતે પોતાનું ભાન નથી થવા દેતી. આત્માનું જે જ્ઞાન થવું જોઈએ, હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, મારું સ્વરૂપ શું છે, એનું ભાન જે માણસ તમોગુણની પ્રકૃતિ લઈને જન્મે છે, એ તમોગુણની ભયંકર અજ્ઞાનના આવરણવાળી પ્રકૃતિ જેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, એ અંદરના જ્ઞાનને ઓપન નથી થવા દેતું, એને ઢાંકી દે છે, એને પ્રમાદ કહ્યો. ત્રણ પ્રકારની પ્રકૃતિ, એ ત્રણ પ્રકારના પરિણામ કયા? સત્વગુણનું પરિણામ સુખ છે, રજોગુણનું પરિણામ કર્મોની આસક્તિમાં બાંધે છે, અને તમોગુણની પ્રકૃતિ અજ્ઞાન, જ્ઞાનને ઢાંકી દે છે અને અજ્ઞાનથી બાંધે છે. આ ત્રણ પ્રકારની પ્રકૃતિ, આ ભાવે મને તમને જે પ્રકૃતિ મળી છે, જન્મથી મોત સુધીની પ્રકૃતિ એ પરિણામ છે. એમાં ફેરફાર ક્યારેય ના કરી શકાય, 100% રિઝલ્ટ છે. પરીક્ષામાં ફેરફાર કરી શકાય, પરિણામ એટલે કે રિઝલ્ટમાં ફેરફાર કરી ના શકાય. પણ હવે આવતા ભાવની મારી પ્રકૃતિ આ ત્રણમાંથી કેવી હોવી જોઈએ? સત્વગુણવાળી હોવી જોઈએ, તમોગુણવાળી હોવી જોઈએ કે રજોગુણવાળી, એ આપણે નક્કી કરવાનું છે. અને આપણે અંદર જેવા ભાવ કરીશું એ પ્રમાણેની આવતા ભાવની આપણી પ્રકૃતિ તૈયાર થશે. જો મારે સુખ જોઈએ છે તો સત્વગુણની પ્રકૃતિના ભાવ કરો. મારે કર્મોમાં આસક્ત થવું છે તો રજોગુણની પ્રકૃતિના ભાવ કરો. અને મારે અજ્ઞાનમાં જ રહેવું છે, જ્ઞાન નથી જોઈતું, તો તામસી પ્રકૃતિના ભાવ કરો. કુદરત કે ભાવમાં તું સંપૂર્ણ સ્વતંત્ર છું, સંપૂર્ણ સત્તા છે તારી પાસે ભાવ કરવાની. અને ત્રિગુણાતીત થવાની પણ સત્તા છે, સત્વ, રજસ અને તમસથી પર પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની સત્તા પણ મનુષ્ય અવતારમાં છે. પણ ત્યાં સુધી, ત્રણેય પ્રકૃતિમાંથી મુક્ત થઈએ ત્યાં સુધી સત્વગુણવાળી પ્રકૃતિ, એટલે કોઈનો પડાઈ લેવાના ભાવ ન કરવા, બીજાને સુખી કરવાના ભાવ કરવાના,
પરોપકાર, પરમાર્થ, બીજાને ખવડાવો, આહાર દાન આપો, ઔષધ દાન આપો, જ્ઞાન દાન આપો, મારા નિમિત્તે બીજો માણસ સુખી થાય, આવા નિરંતર ભાવ કરશું તો આવતા ભવે 100% આપણી સત્વગુણવાળી પ્રકૃતિ હશે. અને એ સત્વગુણવાળી પ્રકૃતિ મોક્ષ એટલે કે મુક્તિમાં આપણને સપોર્ટેડ થશે, આગળ વધવા માટે પ્રયત્નનો સપોર્ટ આપશે, મદદરૂપ થશે. એટલા માટે ભાવમાં જાગો, ભાવમાં જાગો, અંદર સાત્વિક ભાવો કરો. નિરંતર ખાતા પીતા સૂતા જાગતા ઉઠતા બેસતા હંમેશા સાત્વિક ભાવો કરશું તો આવતા ભાવે સત્વગુણવાળી પ્રકૃતિ આપણને પ્રાપ્ત થશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.